नमस्कार विद्यार्थी मित्रों, आपणे मेंडेलियन अनियमितताओना प्रकारों जे छे ए अभ्यास करी लीधो। आपणे बे मुख्य प्रकारों नी चर्चा करी, दैहिक मेंडेलियन अनियमितताओ अने लिंगी अनियमितताओ। दैहिक में पण पेटा बे प्रकार आपणे पाड्या, प्रभावी दैहिक अने प्रच्छन्न दैहिक। एवी ज रीते लिंगी रंगसूत्रोनी अनियमितताओमां पण आपणे बे प्रकार पाड्या, प्रभावी अनियमितता अने प्रच्छन्न अनियमितता। हवे आपणे एना आधारे आपणे वंशावळीना चार्ट केवी रीते दोरवा अथवा तो वंशावळीना चार्टने केवी रीते ओळखवा एनी पण जे छे ए आपणे चर्चा करी लईए। तो सौथी पहेला आपणे वात करीए, जो प्रभावी दैहिक विकृति होय तो केवा प्रकारनो जे छे ए चार्ट थाय, बराबर। हवे आम जोवा जईए तो प्रभावी दैहिक विकृतिनो एक उदाहरण छे मायोटोनिक डिस्ट्रोफी, बराबर। मायोटोनिक डिस्ट्रोफी एटले के आपणा जे मसल्स छे, मायो एटले के मसल्स, आपणा स्नायुओ जेने आपणे कहीए छे, ए डिस्ट्रोफी पामे। डिस्ट्रोफ पामे एटले शुं? तो के धीमे धीमे अवक्षयन पामे, नबळा थता जाय। मायोटोनिक डिस्ट्रोफीना दर्दीओ अमुक जे छे ए समयगाळा बाद धीमे धीमे एना स्नायुओ काम करता बंद थई जाय, એટલે પછી એ હાલી ચાલી શકતા નથી, સ્થિર થઈ જાય છે, બરાબર। તમે એક પ્રસિદ્ધ ભૌતિક વિજ્ઞાનીનો જે છે એ જોયું હશે, એ પોતે જે છે એ માયોટોનિક ડિસ્ટ્રોફીથી જે છે એ પીડાતા હતા, એટલે કે એના સ્નાયુઓ જે છે એ એકદમ નબળા પડી ગયા, પોતે હલનચલન કરી શકતા નહોતા, બરાબર। પણ છતાં પણ એક પ્રસિદ્ધ વૈજ્ઞાનિક, ભૌતિક વિજ્ઞાની જે છે એ બની ગયા છે, બરાબર। તો એ માયોટોનિક ડિસ્ટ્રોફીનું એક એક્ઝામ્પલ છે। એવા બહુ રેર કેસ છે માયોટોનિક ડિસીઝ, પણ એ પ્રભાવી દૈહિક વિકૃતિના કારણે થાય છે। હવે એવી જે પ્રભાવી દૈહિક વિકૃતિ હોય તો એમાં શું હોય? તો કે કોઈ પણ રંગસૂત્ર, દૈહિક રંગસૂત્રના એક જે છે એ પ્રભાવી જે છે એ રજૂઆત પામે છે। દાખલા તરીકે માતા અને પિતા આ રીતે જે છે એ બે લઈએ, એમાંથી કોઈ એક અસરગ્રસ્ત હોય, દાખલા તરીકે સમજો કે આપણે પિતા અસરગ્રસ્ત લઈએ, બરાબર, પ્રભાવી દૈહિક માયોટોનિક ડિસ્ટ્રોફીથી પીડાય છે। હવે એની સંતતિમાં જે પ્રભાવી રોગ હશે તો એની સંતતિમાં જે છે એ રોગ આવશે, બરાબર। દાખલા તરીકે એને ત્રણ સંતતિ, ચાર સંતતિ થાય છે, એક પુત્ર થાય છે, એક પુત્રી થાય છે, એક પુત્રી અને એક પુત્ર, ચાર થાય છે, બરાબર, સમજો કે ઉદાહરણ તરીકે। હવે એમાંથી બે સંતતિમાં જે છે એ રોગ આવે છે, સમજો કે એક પુત્રમાં આવે છે, આ પુત્રી લઈએ, બરાબર, એક આમાં આવે છે અને એક આ પુત્રમાં આ રોગ આવે છે। બે સંતતિ એવી છે કે નોર્મલ છે, કેમ કે આ રોગ જે છે એ પ્રભાવી છે। જો એક જ રંગસૂત્ર ઉપર આવેલા હશે તો બીજું જે જોડીવાળું રંગસૂત્ર છે એ સંતતિમાં આવશે તો ત્યારે એ રોગ કરશે નહીં। જે સંતતિમાં અસરગ્રસ્ત જે છે એ પ્રભાવી જનીન આવશે તો એ રોગ કરશે। હવે દૈહિક વિકૃતિ છે એટલે કોઈ ચોક્કસ સંતતિમાં નહીં આવે, પુત્ર અથવા તો પુત્રી। જો એક પુત્રીમાં આવ્યો, એક પુત્રમાં આવ્યો, વેરાયટી જે છે એ જોવા મળી, એટલે તરત તમે કહીશો કે આ દૈહિક છે। જો ફક્ત પુત્રમાં જ આવતી હોય અથવા તો ફક્ત પુત્રમાં જ આવતી, પુત્રીઓમાં જ આવતી હોય તો એ લિંગી પ્રકાર કહેવાય, બરાબર। આ શું છે? દૈહિક પ્રકાર છે। હવે સમજો કે એક જે છે આ પુત્રીના લગ્ન થાય છે એ નોર્મલ પુરુષ સાથે થાય છે, તો એની સંતતિમાં કોઈમાં તમને જે છે એ આ પ્રકારે જે છે એ રોગ નહીં જોવા મળે, બરાબર। સમજો કે એને એક પુત્ર અને બે પુત્રી છે તો એમાં કોઈમાં આ રોગ જોવા મળશે નહીં। હવે સમજો કે આને જે છે એ લગ્ન નોર્મલ પુરુષ સાથે થયા, બરાબર, આ પુત્રીના લગ્ન, તો એની સંતતિમાં કોઈ એકાદી સંતતિમાં આ રોગ જે છે એ જોવા મળશે, બરાબર। એટલે પ્રભાવી વિકૃતિનો ચાર્ટ તમારે કેવી રીતે ઓળખવાનો? તો કે જ્યાં પણ તમે જોઈશો તો પ્રભાવી વિકૃતિ હશે તો એના પિતૃમાંથી કોઈ એકમાં હોવી કમ્પલસરી છે। આમાં જે છે એ સંતતિમાં રોગ આવ્યો તો એના કોઈ એક પિતૃમાં હોવા જોઈએ, આમાં રોગ આવ્યો તો એના કોઈ એક પિતૃમાં હોવો જોઈએ, આને છે તો એના કોઈ એક પિતૃમાં રોગ હોવો જોઈએ, તો જ પ્રભાવી વિકૃતિ સંતતિમાં આવે। ક્લિયર? આટલું સમજાણું? હજી વિસ્તૃત વધારે સમજાશે, હું તમને બાજુમાં બીજું એક એક્ઝામ્પલ આપું છું પ્રચ્છન્ન દૈહિક વિકૃતિનું।
એમાં તો તમે બે જે છે બે રોગો વિશે આમ સમજી ગયા છો, સિકલ સેલ એનેમિયા અને થેલેસેમિયા. એક પ્રશ્ન તમને થતો હોય કે સિકલ સેલ એનેમિયા અને થેલેસેમિયા બંનેમાં હિમોગ્લોબિનની ખામી જોવા મળે છે, બરાબર, બેયમાં હિમોગ્લોબિનમાં અસરગ્રસ્ત થાય છે, તો બેયમાં તફાવત શું છે? તો એક મસ્ત સરસ મજાનું એક વાક્ય યાદ રાખવા જેવું છે, સિકલ સેલ એનેમિયામાં હિમોગ્લોબિનની ગુણાત્મક ખામી છે. ગુણાત્મક ખામી એટલે કે ક્વોલિટેટિવ ખામી છે. એમાં શું થાય છે? તો કે હિમોગ્લોબિન ખરાબ થાય છે, હિમોગ્લોબિનનો આકાર બદલાય છે, હિમોગ્લોબિનના કારણે રક્તકણનો આકાર બદલાય છે, એટલે એ ગુણાત્મક ખામી છે. જ્યારે થેલેસેમિયામાં હિમોગ્લોબિનની સંખ્યાત્મક ખામી છે. સંખ્યાત્મક મતલબ કે એ જનીનોની જો સંખ્યા ઓછી હશે, આલ્ફા હિમોગ્લોબિન આલ્ફા થેલેસેમિયા છે તો ચારમાંથી કોઈ એકાદું જનીન ગેરહાજર હશે તો એટલા હિમોગ્લોબિન ઓછા બનશે. બીટા થેલેસેમિયા હશે તો બેમાંથી કોઈ એક જનીન ગેરહાજર હશે તો એટલી બીટા શૃંખલા ઓછી બનશે. તો એ શું થઈ? સંખ્યાત્મક ખામી થઈ. ક્લિયર? સમજાણું? સિકલ સેલ એનેમિયા એ હિમોગ્લોબિનની ગુણાત્મક ક્વોલિટેટિવ ખામી છે અને થેલેસેમિયા એ હિમોગ્લોબિનની સંખ્યાત્મક ક્વોન્ટિટેટિવ ખામી છે. આ બેમાં મેઇન તફાવત તમે જોઈ શકશો. અહીંયા આપણે ઉદાહરણ લઈએ છીએ સિકલ સેલ એનેમિયાનું. સિકલ સેલ એનિમિયામાં જો સમજો કે માતા અને પિતા બંને વાહક છે, એ કંઈ રોગગ્રસ્ત નથી, બરાબર, બંને કેવા છે? વાહક છે. છતાં પણ સંતતિમાં જે છે એ રોગ આવવાની સંભાવના છે. એના જે છે એ સમજો કે પુત્ર હશે તો એકાદો પુત્ર રોગગ્રસ્ત આપણે બતાવીએ, એક જે છે એ પુત્રી રોગગ્રસ્ત બતાવે, બરાબર, કેમ કે પુત્ર અથવા તો પુત્રી ગમે તેમાં આવશે, કારણ કે દૈહિક પ્રચ્છન્ન વિકૃતિ છે એટલા માટે, બરાબર. ક્લિયર? શું થયું? તો કે માતા અથવા તો પિતા એકય રોગગ્રસ્ત નથી, છતાં પણ સંતતિમાં રોગ દેખાય છે. તમને એમ થાય કે આવું કેવી રીતે થાય? તમને હું જે છે ઉદાહરણ આપું સિકલ સેલ એનિમિયાનું. સમજો કે માતા છે HbA HbS, સિકલ સેલ માટેનું જનીન છે HbS, પિતા પણ સેમ છે HbA HbS. હવે જો આ બંને ભેગા આવશે જે સંતતિમાં HbS HbS, એને જે છે એ રોગ થશે. હવે સમજો કે આ બે ભેગા આવ્યા HbA HbA તો પણ રોગ નહીં થાય. સમજો કે આ અને આ ભેગા આવ્યા HbA HbS તો પણ રોગ નહીં થાય. સમજો કે પાછા ફરીથી પુત્રી આવી તો એમાં HbS HbS આવ્યા તો પાછો રોગ થયો. ક્લિયર? સમજાણું? માતા અને પિતા વાહક હોવા છતાં પણ સંતતિ રોગગ્રસ્ત થઈ શકે છે. આ બેમાં તમને ફરક સમજાણો. તમે જો અહીંયા રોગગ્રસ્ત પુત્ર જોયો છે પણ એના માતા કે પિતા કોઈ રોગગ્રસ્ત નથી, એવી જ રીતે અહીંયા રોગગ્રસ્ત પુત્રી છે પણ એના પિતા રોગગ્રસ્ત કમ્પલસરી છે. રોગગ્રસ્ત પુત્રી છે તો એની માતા રોગગ્રસ્ત કમ્પલસરી છે. આમાં એકય નથી સંતતિ રોગગ્રસ્ત, તો એના માતા પિતા પણ રોગગ્રસ્ત હોય નહીં, આમાં એવું જોવા મળશે નહીં. ક્લિયર? કેટલીક વખત એવું બનશે, દાખલા તરીકે આપણે આ એક્ઝામ્પલ લઈએ, આના લગ્ન પણ જે છે એ થયા છે સામાન્ય સ્ત્રી સાથે, એની જે સંતતિ છે એ સ્ત્રી જો હશે HbA HbS હશે, બરાબર, તો શું થશે? તો કે એની સંતતિમાં પણ રોગ આવવાની સંભાવના હશે. દાખલા તરીકે આ બે HbA HbA ભેગા થશે તો રોગ નહીં આવે, HbA HbS હશે તો પણ રોગ નહીં આવે, પણ HbS HbS ભેગા થશે તો પાછો રોગ આવશે. મતલબ માતા પિતા રોગગ્રસ્ત નથી, છતાં પણ સંતતિમાં રોગ છે. આના માતા પિતા રોગગ્રસ્ત નથી, છતાં પણ રોગગ્રસ્ત સંતતિ દેખાય છે. એનો મતલબ શું થયો? આ કેવી વિકૃતિ છે? પ્રચ્છન્ન વિકૃતિ છે. તો પ્રભાવી અને પ્રચ્છન્ન બંનેના ચાર્ટને આપણે ઓળખવો હોય, પરીક્ષામાં પૂછ્યું આ ચાર્ટ આપ્યો છે, તમને પૂછે કે આ કેવા પ્રકારનો ચાર્ટ છે, પ્રભાવી વિકૃતિ છે કે પ્રચ્છન્ન વિકૃતિ છે, તો ઓળખવાનો એક જ બેઝિક તમારે ધ્યાનમાં રાખવાનું કે જ્યારે સંતતિ રોગગ્રસ્ત હોય તો ચેક કરવાનું માતા અને પિતા બેમાંથી કોઈ એકાદો રોગગ્રસ્ત છે, તો કે હા છે. આને જો માતા કે પિતા બેમાંથી કોઈ એક રોગગ્રસ્ત છે,
આ સંતતિને રોગ છે તો એના માતા કે પિતા રોગગ્રસ્ત છે છે તો એનો મતલબ શું છે પ્રભાવી છે એક બીજું એક એક્ઝામ્પલ આપેલું હોય તમને તો તરત ધ્યાનમાં આવે આ સંતતિ રોગગ્રસ્ત છે પણ માતા કે પિતા કોઈ રોગગ્રસ્ત દેખાતા નથી સંતતિ રોગગ્રસ્ત છે પણ માતા કે પિતા કોઈ રોગગ્રસ્ત છે નહીં તો આવું જ્યારે એક્ઝામ્પલ આવે તો ત્યારે તમારે કહેવાનું કે આ પ્રચ્છન્ન વિકૃતિ છે અને આ પ્રભાવી વિકૃતિ છે દૈહિક છે કે પછી લિંગી છે એ કેવી રીતે ઓળખવું તો દૈહિક વિકૃતિઓ ક્યારેય લિંગ જોઈને આવતી નથી એક પુત્રીમાં હોય એક પુત્રમાં હોય એક પુત્રીમાં છે ક્યારેક પુત્રમાં પણ આવશે આમાં પણ એવું છે આ પુત્રીમાં છે આ પુત્રમાં વિકૃતિ આવી માતા સોરી પિતા રોગગ્રસ્ત હોવા છતાં પણ પુત્રી અને પુત્ર બંને રોગગ્રસ્ત થાય છે માતા રોગગ્રસ્ત હોવા છતાં પુત્રી પણ રોગગ્રસ્ત થઈ શકે છે અહીંયા પુત્ર પણ રોગગ્રસ્ત થઈ શકે છે તો જો લિંગ જે છે એને બેઝિકલી સિદ્ધાંતમાં ધ્યાનમાં ન લેતા હોય તો ત્યારે જે છે આપણે એને કહીશું દૈહિક વિકૃતિ છે લિંગી વિકૃતિ કેવી રીતે આવે એના પણ આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ એટલે આપણને સરળતાથી યાદ રહી જાય સમજાઈ જાય પ્રભાવી લિંગી વિકૃતિ અને પ્રચ્છન્ન લિંગી વિકૃતિ એના પણ બેના એક એક એક્ઝામ્પલ લઈ લઈએ બરાબર પેલું લઈએ આપણે એક્સ સંલગ્ન પ્રભાવી વિકૃતિ અને આપણે લઈએ એક્સ સંલગ્ન પ્રચ્છન્ન વિકૃતિ એક્સ સંલગ્ન પ્રભાવી વિકૃતિનું જે છે એ ઉદાહરણ છે હાઇપોફોસ્ફેટેમિક રિકેટ્સ હવે તમારા સિલેબસમાં નથી હું તમને ખાલી એક યાદ રાખવા માટે કહું છું એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે હાઇપોફોસ્ફેટેમિક રિકેટ્સ અથવા તો એક બીજું ઉદાહરણ પણ લઈ શકાય રેટ્સ ડિસઓર્ડર ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે એક લઈએ આપણે આપણા સિલેબસમાં નથી એટલે બહુ ડિટેલ નથી લેતા એક્સ સંલગ્ન પ્રચ્છન્ન વિકૃતિના આપણા જે છે એ સિલેબસમાં બે ઉદાહરણ આપ્યા છે હિમોફિલિયા પણ છે અને બીજું છે રંગ અંધત્વ પણ છે બેમાંથી કોઈ પણ આપણે લઈ શકીએ બરાબર એનો ચાર્ટ કેવી રીતે આવશે એક્સ સંલગ્ન પ્રભાવી વિકૃતિ જ્યારે હશે દાખલા તરીકે હાઇપોફોસ્ફેટેમિક રિકેટ્સ છે જેમાં હાડકા નબળા બની જાય છે જેમાં ફોસ્ફેટનું પ્રમાણ ઓછું હોવાના કારણે શું થાય છે હાડકા જે છે એ નબળા બની જાય છે એને કહેવાય છે હાઇપોફોસ્ફેટેમિક રિકેટ્સ સામાન્ય રીતે એક્સ સંલગ્ન પ્રભાવી વિકૃતિઓ ઓછી જોવા મળે છે હવે એક આમાં ખાસ તમારે યાદ રાખવાનું છે એક્સ સંલગ્ન પ્રભાવી વિકૃતિ જ્યારે હોય ત્યારે એ પુરુષમાં પ્રભાવી રીતે વ્યક્ત થાય છે સ્ત્રીઓમાં વ્યક્ત થાય છે જોવા મળે છે સ્ત્રીઓમાં પણ ઓછી રીતે વ્યક્ત થાય છે ઓછા અસર કરે છે એટલે સામાન્ય રીતે એક્સ સંલગ્ન પ્રભાવી વિકૃતિના પુરુષો હશે એ બહુ લાંબુ આયુષ્ય ધરાવતા હશે નહીં એના લીધે જે સંતતિને રોગ મળે છે એનું મેઇન કારણ એક્સ સંલગ્ન માતાની વિકૃતિ હોય ક્લિયર એક બાબત આ તમને હું વધારાની માહિતી તરીકે યાદ કરાવી લઉં કે એક્સ સંલગ્ન પ્રભાવી વિકૃતિ હંમેશા સ્ત્રીઓમાં ઓછા પ્રમાણમાં વ્યક્ત થાય પુરુષોમાં વધુ પ્રમાણમાં વ્યક્ત થાય છે હું એમ કહું છું વધુ પુરુષોમાં જોવા મળે છે એમ નહીં શું છે વધારે અસર કરે છે એક્સ સંલગ્ન કેમ કે સ્ત્રીઓમાં શું હોય છે એક્સ એક્સ હોય અને પુરુષોમાં એક્સ વાય હોય હવે જે પ્રભાવી વિકૃતિ છે દાખલા તરીકે હાઇપોફોસ્ફેટેમિક માટે આપણે કેપિટલ પી લઈએ બરાબર તો એ પ્રભાવી હશે અહીંયા સ્મોલ પી હશે તો એ પ્રભાવી અને પ્રચ્છન્ન બંને જે છે એ ભેગા થશે એટલે એ એટલું બધું જે છે એ વ્યક્ત થશે નહીં માતામાં હશે તો પણ જો પિતામાં હશે તો વધુ પ્રમાણમાં વ્યક્ત થશે અને એ પિતા લાંબો સમય જીવશે નહીં મતલબ એ જે છે એ પુરુષ લાંબો સમય જીવશે નહીં એટલે એ જે છે એ એવા પુરુષોના આયુષ્ય ટૂંકા હોય છે જેમાં એક્સ સંલગ્ન પ્રભાવી વિકૃતિ હોય સમજો કે માતા જે છે એ રોગગ્રસ્ત છે અને પિતા નોર્મલ છે આપણે લઈએ એક્સ સંલગ્ન વિકૃતિમાં બરાબર માતા જે છે એ હાઇપોફોસ્ફેટેમિક વિકૃતિ ધરાવે છે પિતા નોર્મલ છે તો એની સંતતિમાં જે છે એ રોગ આવશે બરાબર સંતતિમાં રોગ આવશે પણ કેવી સંતતિમાં તો કે જો પુત્રીમાં આવશે સોરી પુત્ર લઈએ પહેલાં પછી પુત્રી
जो माता माथी जे छे ए पुत्री मा रोग आवशे बराबर तो शुद्ध पुत्र मा रोग आवशे तो ए प्रभावी हशे केम के एक्स वाय छे पिता माथी वाय आव्यु माता माथी एक्स आव्यु जो अहींया प्रभावी हशे रोग तो ए पुत्र नु आयुष्य बहु टूंकू हशे पण जो पुत्री मा आवशे तो पुत्री मा रोग हशे पण ए एटलू बधु असर थाशे नहीं केम के एनु आयुष्य लांबु हशे बराबर केम के एमा प्रच्छन्न रोग पी पण जे छे ई जोवा मळे छे पुत्र नॉर्मल पण होई शके छे कारण के जे छे ई मातामांथी आ रीते एक्स उपर कैपिटल पी छे एक्स उपर स्मोल पी छे जो आ एक्स जे छे ई वाय पितामांथी आवशे ए स्मोल पी हशे तो एने रोग नहीं थाय एक्स वाय आ नॉर्मल छे स्मोल पी बराबर तो आ जे छे ई रोगग्रस्त नहीं थाय पुत्री छे एटले एक्स एक्स लई आवे बराबर केम के मातामांथी पण स्मोल पी आवे छे पितामांथी पण स्मोल पी तो आ रीते जे छे ई आपणे एक्स संलग्न विकृति कही आमां पण प्रभावी विकृति हशे तो संततिमां होय एटले माता अथवा पिता बेमांथी एकमां होवी जोईए बराबर क्लियर आटलू जे छे ई तमारे ध्यानमां होवू जोईए हवे वात करीए एक्स संलग्न प्रच्छन्न विकृतिनी दाखला तरीके हिमोफिलिया छे माता अने पिता एकैमां रोग जोवा मळता नथी पण बन्ने हिमोफिलियाना वाहक छे बराबर एक्स एक्स आना ऊपर जे छे ई स्मोल एच छे कैपिटल एच छे एक्स वाय आना ऊपर जे छे ए कैपिटल एच छे माता जे छे ई वाहक छे पिता नॉर्मल छे हवे एनी संततिनो आपणे चार्ट बनावीए तो तमने कया प्रकारनी संततिमां हिमोफिलिया जोवा मळशे तो के हमेशा तमे जो एनो जे पुत्र हशे ने એમાં હિમોફિલિયા જોવા મળશે પુત્રીમાં જે છે એ ક્યારેય જોવા મળશે નહીં કેમ તો કે જો પુત્ર એક્સ વાય એટલે કે એચ આવ્યો પુત્રી આવી તો એક્સ એક્સ એક એચ અને કેપિટલ એચ બીજી પુત્રી આવી સમજો તો એક્સ એક્સ કેપિટલ એચ બીજો પુત્ર આવ્યો એક કેપિટલ એચ વાય તો કયા પુત્રમાં રોગ જોવા મળ્યો આમાં જોવા મળ્યો પુત્રીમાં ક્યારેય જોવા મળશે નહીં જોવા મળે કેમ કે આપ આવશે તો વાહક થશે ને આ બેનું કોમ્બિનેશન આવશે તો નોર્મલ થશે એનો મતલબ શું થયો તો કે એક્સ સંલગ્ન વિકૃતિ હોય પ્રચ્છન્ન વિકૃતિ તો મોટે ભાગે શેમાં જોવા મળે પુત્રોમાં જોવા મળશે પુત્રોમાં દેખાશે પુત્રીઓમાં જે છે એ દેખાશે નહીં સમજાણું તો પ્રભાવી અને પ્રચ્છન્ન વિકૃતિને ઓળખવી હોય તો સંતતિ અને માતામાં છે એ તરત ધ્યાનમાં આવી જશે પણ પ્રભાવી દૈહિક છે કે પ્રભાવી સોરી પ્રચ્છન્ન દૈહિક છે કે પ્રચ્છન્ન લિંગી છે એ ઓળખવી હોય તો તમારે ચેક કરવાનું જો પુત્રોમાં જ જો જે છે એ રોગ જોવા મળતા હોય બે ત્રણ ચાર્ટ આપણે લઈએ પેઢીના તો તમે જોવાનું મેક્સિમમ કે પુત્રો રોગગ્રસ્ત જેમાં વધારે જોવા મળતા હોય તો તરત તમે કહી શકો કે એ એક્સ સંલગ્ન પ્રચ્છન્ન વિકૃતિ છે આગળની પેઢીમાં પણ જે છે એ આપણે જોઈએ ને દાખલા તરીકે આના લગ્ન થશે બરાબર તો એના પણ પુત્રી નોર્મલ હશે પુત્ર જે છે એ રોગગ્રસ્ત હશે તો પુત્રોમાં જે છે એ જ્યાં વધારે વિકૃતિ જોવા મળતી હોય તો એને આપણે જે છે એ શું કહીએ છીએ એક્સ સંલગ્ન પ્રચ્છન્ન વિકૃતિ પણ જે છે એ જો પુત્ર અથવા તો પુત્રી બેયમાં જોવા મળતું હોય તો આપણે કહીએ કે એ વિકૃતિ લગભગ એક દૈહિક પ્રચ્છન્ન વિકૃતિ હોય બરાબર તો દૈહિક પ્રચ્છન્ન છે કે લિંગી પ્રચ્છન્ન છે એને ઓળખવાનો જે છે આ ક્રાઇટેરિયા આપણે ચેક કરી શકીએ છીએ તો આ આપણા જે છે એ આનુવંશિક અનિયમિતતાઓ રંગસૂત્રીય સોરી મેન્ડેલિયન અનિયમિતતાઓના વંશાવળી ચાર્ટનો આપણે જે છે એ અભ્યાસ કર્યો નેક્સ્ટ આપણો આ પાઠનો છેલ્લો લેક્ચર છે રંગસૂત્રીય અનિયમિતતાઓ એ કેવી રીતની હોય એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશું